હવેમાં 5.9 સ્વાધ્યે રકમ આપી હે 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5×10^-2 ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2×1 આવૃત્તિથી આંદોલન કરે છે દોલન કરે છે તો ગૂંચળાને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે જો પરિસ્થિતિ હું આપી વિચારી લઉં એક ગૂંચળું આપ્યું અને એમાં આટાઓની સંખ્યા છે આ ગૂંચળાની અક્ષ બરાબર ચુંબક તો હોય જ પ્રવાહ પસાર થાય આમાંથી એટલે એક કેન્દ્રું બનશે બીજી બાજુ એસરું બનશે એટલે ચુંબક તરીકે જ કામ કરશે 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા હાલો આની અંદર હે આટાની સંખ્યા કેપિટલ N બરાબર 16 અને ત્રિજ્યા આપી હે ની 10 સેન્ટીમીટર ધરો કે વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે એમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ 0.75 એમ્પિયર છે પછી કીધું છે 5×10^-2 ટેસ્લા ના મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું એટલે ગૂંચળું હે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું હે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હે 5×10^-2 ટેસ્લા એનું સમતલ હે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રીએ ને એ રીતના રાખ્યું છે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ લઈ લઉં છું એટલે સમતલ એનું લંબ રૂપે રહ્યું પછી કીધું છે ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્રને લંબ અને ગૂંચળાની અક્ષ આ અક્ષ એને અનુલક્ષીને આ ગૂંચળાને ભ્રમણ કરાવવામાં આવશે આમ જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેને સંતુલન સ્થિતિની આસપાસ 2×1 આવૃત્તિથી આંદોલન કરે તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે એટલે જડત્વની ચાક માત્રા મેળવવાની બરાબર રિંગ આપી હે ગૂંચળો એક 16 આટા હે 10 સેન્ટીમીટર ત્રિજ્યા હે પસાર થતો પ્રવાહ 0.75 એમ્પિયર હે ચુંબકીય ક્ષેત્રને સમતલ લંબ રહી રીતના મૂક્યું હે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10^-2 ટેસ્લા અને થોડું કામ ફેરવીને મૂકી દેવો એટલે એ દોલન થાય એની આવૃત્તિ આપી હે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા તો મારે એની જડત્વની ચાક માત્રા મેળવવી છે તો જો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળો મૂકેલું હોય તો નોંધ આપણી આગળ છે જડત્વની ચાક માત્રા એક જ જગ્યા ઉપર જે નોંધો લખી છે એમાં છે પહેલા તો કઈ નોંધ વિચારાય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક મૂકવામાં આવે તો ટોર્કનું સૂત્ર હતું પછી ઊર્જા હતી સ્થિતિ ઊર્જા પછી આવર્તકાળનું સૂત્ર હતું પછી કાર્યનું સૂત્ર હતું હવે ચારક સૂત્ર મેં લખ્યા હતા એમાં કે કોઈ પણ ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં આવું સૂત્ર એક આવી ગયું આવર્તકાળનું T બરાબર 2π વર્ગમૂળ I ના છેદમાં MB બરાબર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ ચુંબક મૂકો અને દોલન કરે તેનો આવર્તકાળ આ સૂત્ર અનુસાર મળે જડત્વની ચાક માત્ર અહીંયા આવી છે તો જોઈએ બાકીની બધી કિંમત તમારી પાસે કદાચ હોવી જોઈએ T એટલે આવૃત્તિ 1/F છે જા B ની કિંમત આપીશ ખાલી M નથી M I મેળવવાનું તો આમાં જ કિંમત મૂકી દો બધી M એટલે NIA
છેદ n એ છે i એ છે ને a એ છે તો આ સૂત્રમાં કિંમત મૂકી દઉં તો મને એમાં જડત્વની ચાક માત્રા મળી જાય હવે જો એમ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે અને ચુંબક મૂકવામાં આવે તો તેની આવૃત્તિ એકના છેદમાં એફ એટલે એફ બરાબર થાય એકના છેદમાં ટુ પાઈ એકના છેદમાં વ્યસ્ત કરવું જોઈએ એમ બી છેદમાં બધી કિંમત છે વર્ગ કરી નાખું એટલે આ સૂત્રનો કર્તા બની જાય આ 4 પાઈ સ્ક્વેર એમ બી અને આઈ તો આઈ બરાબર ઉપર એમ એમ એટલે તો કે એન આઈ એ એ એટલે પાઈ આર સ્ક્વેર ત્રિજ્યા એપી આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂકી ઇન્ટુ બી છેદમાં આવશે 4 પાઈ સ્ક્વેર અને એફ સ્ક્વેર હાલમાંથી એક પાઈ તો નીકળી જશે તો એન આઈ આર સ્ક્વેર બી છેદમાં 4 પાઈ અને એફ સ્ક્વેર હાલો બધી કિંમત એન એટલે 16 પછી આઈ એટલે 0.75 પછી આર એટલે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર પછી બી એટલે 5×10^-2 ઘાત અને છેદમાં 4 પાઈ એટલે 3.14 અને એફ એટલે 2 એનો સ્ક્વેર સાદુરૂપ આપશો તો 1.2×10^-4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર આટલો એનો જવાબ આવશે હવે 9મો દાખલો કમ્પ્લીટ આપો